હું રમેશરાવજી ઓકાર, ગામ મરાડ, આમ મંગવાણા. હાલમાં કચ્છ કરવા પાટીદાર ટ્રસ્ટ ફંડનો વાઇસ ચેરમેન. આપને આજે મેસેજ આપવા માગું છું. આ 2017 થી લઈને 2020 સુધીની કચ્છ કડવા પાટીદાર ટ્રસ્ટ ફંડની જે ચૂંટણી પ્રક્રિયા હમણાં થઈ રહી છે, જેમાં એક નંબરનો ઝોન એટલે અમારો મોટો ઝોન ઘાટકોપર અને મુલુંડ વિસ્તાર જેમાં આવે છે, આ વિસ્તારમાં ચૂંટણી ડિક્લેર થઈ છે. બાકીના 2 નંબરથી લઈ અને 5 નંબરના ઝોનમાં શાંતિપૂર્ણ સમાધાન કરી અને ત્યાં આગળ ચૂંટણીને મુલતવી રાખી અને એને મૂકીને સ્વેચ્છાએ દરેક ગામના પ્રતિનિધિ ભેગા થઈ અને એક એક ટ્રસ્ટી યા જે પણ એમના ભાગમાં આવતા ટ્રસ્ટીઓ એમને કચ્છ કડવા પાટીદાર ટ્રસ્ટ ફંડને સોંપ્યા છે. ફક્ત એક નંબરનો ઝોન એટલે અમારો વડીલ ઝોન, એમાં સમાધાન ન થતાં 6 સીટ માટે ત્યાં આગળ ચૂંટણીની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. આ ચૂંટણી પ્રક્રિયા શા માટે થઈ તે માટેનું કારણ, અત્યારે જે સામેવાળા પક્ષ એટલે જાગૃતિ ગ્રુપવાળા જે કહી રહ્યા છે એ ફક્ત અપ્રચાર છે. હકીકતમાં જોવા જઈએ તો તે દિવસે હું સંપૂર્ણ દિવસ હાજર હતો અને આખી ચૂંટણી પ્રક્રિયા જે 16 તારીખના દિવસે હતી એમાં હું એક ગવાહ છું કે જેમાં ચૂંટણી પંચે તેમજ ઘાટકોપર સમાજ દ્વારા રચાયેલા 9 જણાની જે કમિટી હતી, એ કમિટીમાં એ લોકોએ ખૂબ અર્થાંગ પ્રયત્ન કર્યા કે કોઈ પણ રીતે સમાધાનની ફોર્મ્યુલા લઈ અને 6 સીટને સરખે ભાગે વહેંચી અને બિનવિરોધ ત્યાં આગળ ચૂંટણી થયા વગર સમાધાન થઈ જાય એવા પૂરા પ્રયત્ન કર્યા. લગભગ 11 વાગ્યા પછી સવારના જે આ આખી પ્રક્રિયા ચાલુ થઈ ફક્ત ઘાટકોપર માટેની જ હતી અને ઘાટકોપરના સામેવાળા પક્ષના ભાઈઓ જે રીતે આક્રમક રવૈયો અપનાવી અને જે એમની જે ભાષા જેનો પ્રયોગ કરતા હતા અને જે પણ એના પ્રતિનિધિ 9ની અંદર હતા, જે એ લોકોએ જે કમિટી બનાવી હતી 9 જણાની, એમાં જે એની પોતાની રજૂઆતો કરતા હતા તે કોઈ પણ રીતે સમાધાનની પ્રક્રિયામાં સુખદ સમાધાન થઈ શકે એ રીતની હતી જ નહીં. અને પછી હમણાં મેં સાંભળ્યું છે કે મુલુંડની મિટિંગમાં સામેવાળો પક્ષ એવો આક્ષેપ નાખે છે કે આ ચૂંટણી પ્રક્રિયામાં એકતા ગ્રુપના જે 9 જણાની કમિટીમાંથી જે પણ ભાઈઓ હતા એ લોકોએ રોડા નાખ્યા, પણ એ સતંતર ગલત છે, ખોટું જ છે. આ પ્રક્રિયામાં ફક્ત અને ફક્ત એ લોકોના ગ્રુપની અંદર સમાધાન ન થતા, કેમ કે અહીંયા આગળ તો એકતા ગ્રુપમાં 15 જણાએ ફોર્મ ભર્યા હતા અને એમાંથી એ લોકો સ્વેચ્છાએ 3 ફોર્મ પર આવવા તૈયાર હતા, 3 જણા પર આવવા તૈયાર હતા અને એ લોકો એટલે સામે પક્ષવાળા જાગૃતિવાળા જે 9 ફોર્મ ભર્યા હતા એમાંથી એ લોકોને 3માં આવવાનું ખૂબ કઠિન હતું, શક્ય જ નહોતું. બધાને ટ્રસ્ટી પર જોઈએ છે, ખુરશીની મારામારી છે અને ખુરશી સામેવાળા પક્ષે જોતી હતી, એના માટે કરીને એ લોકોએ આ પ્રક્રિયામાં રોડા નાખ્યા છે અને આ સંપૂર્ણ પ્રક્રિયા ભંગ કરી અને ઇલેક્શન ડિક્લેર કરાવવાની એ લોકોની મુખ્ય ભૂમિકા રહી છે. તે છતાંય સાંજે સમાધાનના અંતિમ પ્રયાસ રૂપે જે ચૂંટણી પંચ જે સભામાં નક્કી થયેલું ચૂંટણી પંચ હતું, જે જાહેર સભા હતી એમાં જે 5 જણાનું ચૂંટણી પંચ બનાવ્યું હતું જેનો નિર્ણય આખરી હોય અને જે બનાવવા માટે કરીને જે સામેવાળા પક્ષના બધા જ ભાઈઓએ બહુ સારી દલીલો કરી અને પછી એમાંથી એ લોકોની મરજીથી ચૂંટાયેલો ચૂંટણી પંચ હતો, તે ચૂંટણી પંચને મધ્યસ્થી કરવા માટે કરીને એમને 9 જણાની સાથે સમન્વિત કરવામાં આવ્યા. પણ સામેવાળા પક્ષના જે બેઠેલા જે કમિટીમાંથી જે ભાઈઓ હતા તે લોકોએ એક જ અવાજે એમ કહી દીધું કે આ ચૂંટણી પંચ પર અમને 1 રૂપિયાનો ભરોસો નથી. એટલે ચૂંટણી પંચના ભાઈઓએ બારે આવી ગયા અને એ લોકોનું કહેવાનું એમ થયું કે જ્યારે ચૂંટણી પંચ પર ભરોસો નથી, 9 જણાની કમિટી પર ભરોસો નથી, તો એ લોકોને કદાચ ચૂંટણી કરાવવાની ઈચ્છા હતી અને ચૂંટણી ઘાટકોપર અને મુલુંડ સમાજ ઉપર થોપી છે. એ ચૂંટણી લડવા માટે કરીને એ લોકો ખૂબ જ ઉત્સુક હતા. આમાં ધર્મ અને સંપ્રદાય છોડીને વાત હતી.
કેમકે ટ્રસ્ટ ફંડમાં ફક્ત કામ જ કરવું છે. આટલા વર્ષોથી 50 વર્ષનો ઇતિહાસ રહ્યો છે, જે પણ અહીંયા ટ્રસ્ટી રહ્યા છે એને ફક્ત કામ કરવું છે. કોઈ ધર્મની બાબતની ક્યારે ચર્ચા થતી પણ નથી. છેલ્લા 3 વર્ષનો મારો પોતાનો અનુભવ છે કે હું આજે નાની વયે ટ્રસ્ટી બન્યો એમાં 3 વર્ષ સુધી ખાલી ઢેળાવાનું જ લખેલું છે અને શારીરિક, માનસિક અને આર્થિક રીતે અહીંયા ઘસાવાની જ જે વાતો છે ત્યાં આગળ આ ધર્મ અને સંપ્રદાયની વાતો જ ક્યાં આવવી જોઈએ અને ખોટા લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરી અને આ એક એક પ્રપંચ ઊભા કરતા જાય છે. ગઈ ચૂંટણીમાં 2013-14 અંદર જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ આ સેમ ગ્રુપવાળાએ તે દિવસે પ્રગતિનું બેનર લઈને આવ્યા હતા અને લોકો એને બુરી તરહથી ઝાકરો આપ્યો અને આજે એ તમને કહેવા માંગે છે વિડીયો ક્લિપ દ્વારા કે અમે 3 જ બચ્યા કે 4 જ બચ્યા. તો એનું બચવાનું કારણ તમે પોતે જ હતા કે તમને લોકોએ સ્વીકાર્યા નહોતા અને એકતા ગ્રુપવાળાને લોકોએ સ્વીકારીને ભારી બહુમતી ચૂંટાયા હતા. ચૂંટાયા પછી પણ ધીંગાણા ગયા હતા. આ બધાનું જ ફળ સ્વરૂપ એવું છે કે જે પણ સામેવાળા જે પ્રચાર કરે છે એ દુપ્રચાર છે અને એને આ ટ્રસ્ટ ફંડને કાંઈ લાગતું વળગતું નથી. અને અહીંયા મારા પોતાનો મત એવો છે કે મેં એકતા ગ્રુપમાં છેલ્લા 3 વર્ષ કામ કર્યું છે, સુખદ અનુભવ રહ્યો છે મારો. હું નવો હતો તે છતાં પણ મને સાચવી અને મારી સાથે મારા વડીલોએ મને ખૂબ સારું કામ કરવાનો મોકો આપ્યો અને હજી પણ હું આ વખતે પણ હું કદાચ 2017-2020 સુધી મને લોકોએ પાછો અહીંયા કને ટ્રસ્ટી તરીકે મને મોકો આપ્યો છે. આ મોકામાં મને એવું લાગે છે કે મારા જે ટ્રસ્ટી ભાઈઓ હજી જે બાકી છે 6 જણા બનવાના, એ ફક્ત એકતા ગ્રુપવાળા આવે એમના આગળ સમજણ છે, બુદ્ધિ છે, સહનશીલતા છે અને શૈક્ષણિક છે. આ બધા જ એનામાં જે ગુણ સમાજના ટ્રસ્ટ ફંડના કામ કરવા માટેના હોવા જોઈએ, આર્થિક રીતે સબળ છે, આ એમના ગુણો છે. ગુણોને જોઈ અને આપ એકતા ગ્રુપના કળશને 6-6 ટ્રસ્ટીને આપ ચૂંટશો એવી મારી ભારપૂર્વક આપને સૌને, જે પણ મારી આ વાત સાંભળતા હોય એની મારી વિનંતી છે. અને ન ચૂકતા 30 તારીખે જ્યારે પણ તમને કોઈ પણ કામ છોડીને તમે એક વોટ કરવા જાજો અને એકતા ગ્રુપના જે આપણા થનગનતા ભાઈઓ છે, જેવી તમારા ભીમજીભાઈ છે, મનસુખભાઈ છે, હીરાભાઈ છે, નરસિંહભાઈ છે કે આજે એમની સાથે જગદીશભાઈ છે, આ તરવૈયા છે, કામ કરવા માટે કરીને ખડસ લઈને બેઠેલા માણસો છે, આપ એને નવેસરથી એકવાર મોકો આપજો અને આ તંદુરસ્ત ટ્રસ્ટ ફંડને પાછા તંદુરસ્ત બનાવજો, જેની તંદુરસ્તીની તમે અસર તમે ગત ટર્મમાં જોઈ હશે. ઘાટકોપર સમાજવાડીનું રિનોવેશન હોય, બોરીવલીવાડીનું રિનોવેશન હોય કે ડુંબીવલી ખાતે માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થયેલું હોય કે રામ મંદિરની કમ્પાઉન્ડરનું કામ હોય, ગુરુ નાનકમાં રૂમો ખાલી કરાવવાનું કામ હોય, આ બધા જ કામ છેલ્લા 3 વર્ષની અંદર બહુ સારી રીતે પાર પડ્યા છે. અને સમાજના જૂના પૈસા, જૂનું ભંડોળ ન વાપરતા નવેસરથી નવું ભંડોળ ઊભું કરી અને આ બધું કામ કરેલું છે. અને હજી પણ ફરી એકવાર મારી વિનંતી છે કે આ વાત ટ્રસ્ટીઓને આપ ચૂંટશો, જેથી કરીને આ દુપ્રચારવાળા અને ખાલી સમાજમાં આવીને ધર્મની વાતો કરવાવાળા લોકોથી આપ દૂર રહેજો. કોઈ પણ ખરાબ નથી, વિચારો ખરાબ છે, એ વિચારને આપ ક્યારે પણ પોતાના અંદર અંગત અભિપ્રાયને ક્યારે પણ સમાજના કામમાં નહીં લઈ આવતા. મારી નમ્ર વિનંતી છે આપ સૌ, ફરી એકવાર વિનંતી, આપ એકતા ગ્રુપને વોટ આપશો, 6-6 ટ્રસ્ટીને વિજય બનાવશો એવી મારી અંતરપૂર્વકની લાગણી છે, આશા છે. આપે એક દિવસ 30 તારીખે ટાઈમ ખોટી કરીને મતદાન કરવા જરૂર જશો એવી આશા સાથે વિનું છું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.